णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये उमावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજ કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજો તરંગ 65મો બુરજ કી સોભા જોઈ કે શ્રી હરી ભયે આનંદ હિંદોરા ખાટ ઉપરી ઉપર બેથે આનંદ કંદ કે કરિયાણા ગામમાં મહારાજ પથાર્યા છે બુરજની ની શોભા જોઈને ભગવાન શ્રીહરિ અત્યંત રાજી થયા આનંદ કંદ પ્રભુ ત્યાં હિંડોળા ખાટ ઉપર આવીને બિરાજમાન થયા મહાન કુશળ બધા સંતો બુરજની ચારે બાજુ દરબારો અને બીજા હરિભક્તો ઉતારો કર્યો બુરજ એટલે શું તમે બધા વડતાલ ગયા જ હશો વડતાલમાં શ્રીજી મહારાજનો પ્રસાદીનો બુરજ છે આપણે જે ગ્રંથની કથા કરીએ છીએ હરિચરિત્રામૃત સાગર આ આખે આખો ગ્રંથ સદગુરુ આધારાનંદ સ્વામીએ વડતાલમાં રહેલો બુરજ એ પ્રસાદીના વાળી જગ્યામાં રહીને લખ્યો છે દર્શન કરજો ક્યારેક નકર તમને ફોટામાં દર્શન કરાવી દેસુ તમે જોયો જ હશે સો ટકા જોયો હશે પણ વડતાલ આવનારા મોટા ભાગના લોકોને ખબર જ નથી બુરજ શું કહેવાય મહારાજની પ્રસાદીની જગ્યા છે અમે સંતો તો ઉપર ચડી ચડીને ઘણી વખત ગયા છીએ ત્યાં શ્રીજી મહારાજ ઉપર બેસતા સેકન્ડ લેવલમાં સંતો બેસતા અને જમીન ઉપર ચારે બાજુ હરિભક્તો હજારોની સંખ્યામાં બેસતા દરેક સમયમાં શ્રીજી મહારાજ ત્યાં બેસતા સદગુરુ આ ધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ત્યાં બેસીને લખ્યો છે આપણે સ્વામીને વંદન કરીએ સ્વામીના ભગીરથ મહાન કાર્યને વંદન કરીએ સ્વામી તો ગ્રંથ લખીને ગયા છે આપણે તો થોડી મહેનત છે મારે વાંચવાની તમારે સાંભળવાની કાગળ નો કોમ્પ્યુટરમાં તરત સેવ થઈ જાય ડેટા અને એ સમયમાં આટલું મહાન કાર્ય કરનારા આપણા આદિગુરુ છે ને સદગુરુ આધારાનંદ સ્વામીના ચરણોમાં કરોડ કરોડ વંદન કરીએ ભક્તો આવો મહાન ગ્રંથ આપણને આપ્યો આજના માણસને ની કિંમત છે આજના માણસને ની કિંમત છે આજના માણસને ની કિંમત છે આજના માણસને સારા ની કિંમત છે પણ આજના માણસને આવા ગ્રંથોની આવા શાસ્ત્રોની કિંમત નથી મેં કાલે પણ કહ્યું હતું આજે ફરી કહી દઉં બેન્જામિન ફ્રેન્કલીન જે સમાજ જે રાષ્ટ્ર જે દેશ વિચારવાનું બંધ કરી દે તેનું પતન થવાનું થવાનું ને થવાનું જ આ શાસ્ત્રો આપણને વિચારની નિસરણી આપે છે આ શાસ્ત્રો આપણને વિચાર કરવાની રીત શીખવાડે છે એ રીતે આપણે જો વિચાર કરતા થઈએ ને તો ભગવાનની મૂર્તિ સુધી ભગવાન સુધી ભગવાનના ધામ સુધી ભગવાનના સુખ સુધી પહોંચી જઈએ માટે ભક્તો આ શાસ્ત્રો સાંભળીએ વાંચીએ જૂના સમયમાં રાજા મહારાજાઓ ગામ રાજ્ય એની રક્ષા માટે કિલ્લા બનાવતા કિલ્લાના ચાર ખૂણે અર્ધ ગોળાકાર ઉચ્ચો બુરજ બનાવતા એટલા માટે કે જ્યારે ત્યારે ચડાઈ થાય ત્યારે સૈનિકો ઉપર જઈ યુદ્ધ કરી શકે અથવા તો ચોકીદાર ત્યાં હોય તો ત્યાં ઉપર રહી ચારે બાજુ કિલ્લાની આસપાસ શું ચાલી રહ્યું છે અંદર બાર બધું જોઈ શકે એવો ઉપયોગ જૂના સમયમાં હતો એટલે રાજા મહારાજાઓ કરાવતા શ્રીજી મહારાજને આવી બુરજ વાળી જગ્યા ખૂબ ગમતી વડતાલમાં પણ સભા સમયમાં મહારાજ ઉપર બેસતા અને કરિયાણા ગામમાં મહારાજ બુરજ ઉપર બિરાજમાન થયા શ્યામ સુંદર શ્રીહરિ સહુને દર્શન આપવા માટે આવીને ગોખમાં બેઠા શોભાના નિધિ સુખધામ શ્રીહરી તે જગ્યા જોઈને ઘણું પ્રસન્ન થયા અને બોલ્યા જ્યારે આપણે કરિયાણા શ્રીહરીએ દરબારને કહ્યું જો તમે અમને આ ઠેકાણે ઉતારો આપશો તો અમે તમારે ગામ આવશું માટે અત્યારે તમે તે બાબતે કહો નૃપકુ કહે હરી हमको जो इहा आप उतारा तब हम आवे तुम्हारे ऐसो अब कहो कहो यह ठामा को कहे हेहिवारा महाराजे एम क्यू અમને આ બુરજમાં જો તમે ઉતારો આપો ને તમે ફરી ગામ આવશો મહારાજ મહારાજ આપ જ્યારે પધારો ત્યારે આપનો ઉતારો અહીં જ કરજો હે અંતર્યામી અમે બધા આપના છીએ અમારી પાસે જે કઈ છે એ પણ આપનું જ છે એમ તમે જાણજો અમારું તો શું છે આ બધું આપનું જ આપેલું છે માટે સાચા માલિક તો આપ છો બોલવું સહેલું છે સમય આવે ત્યારે આવી સમજણ જો આવે ને દાદા બોલવું સહેલું છે ભગવાન પાસે હાથ જોડીને બોલીએ છીએ તમે માતા પિતા ત્વમેવ બોલીએ છીએ ખરા પણ એવી સમજણ આવી જાય તો મારું અને તારું એનાથી બીજી મોટી માયાની કઈ લપ છે માયાની જંજાળ પડી છે યુદ્ધ થયું છે જાણે છે મારા દીકરાઓએ પાંડવોનું રાજ્ય પચાવી પાડ્યું છે જાણે છે ખબર છે દીકરાઓ ખોટા છે છતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રનો મોહ કેટલો ખતરનાક છે કેટલો ખતરનાક મહાભારતનું પાત્ર ધૃતરાષ્ટ્ર એટલે મોહનું પ્રતિક મારે કેવું ન જોઈએ કહી દઉં ધૃતરાષ્ટ્ર તો મોહનું પ્રતિક છે પણ ગાંધારી પણ મોહનું પ્રતિક પતિવ્રતા હતી છતાં પણ શાસ્ત્ર કહે છે મોહને દેખાતું નથી આંખે પટ્ટી બાંધી લીધી અને અત્યારના યુગમાં કોઈએ બહુ સરસ વાત કરી છે કે ગાંધારીનું બીજું પ્રતીક જોવું હોય તો સોનિયા ગાંધી રાહુલ સિવાય એને કશું દેખાતું નથી બસ ક્યારેક ક્યારેક કેવાનું મન થાય મોહ છે મોહ સત્યને ન સમજી શકે સત્યને ન સ્વીકારી શકે એને મારું એટલું બધું મીઠું લાગતું હોય મારું એ સારું બસ આ ભાવના મોહની છે એટલા માટે જ્યારે આપણે એમ કહીએ ને હે ઠાકોરજી આ બધું તારું છે તારું તારું કરતા શીખી જઈએ ને તો ભગવાન આપણને ભગવાન કે તું તારું તારું કરીશ તો હું પણ તારું હું તને તારું એટલે તારી દઈશ તું તારું કરીશ તો હું તારું કરીશ તું મારું મારું કરીશ તો હું પણ મારું તને મારું એટલે શું દાદા ધંધામાં મારું બિઝનેસમાં મારું પરિવારમાં મારું સમજ્યા તમે એ મારું મારું કરીને ધન મેળવ્યું દરબારે કહ્યું મહારાજ આ બધું તમારું છે એમ તમે માનજો જે કોઈને જે કઈ વસ્તુની જરૂર પડી તે બધી વસ્તુ દરબારે પહોંચાડી શેરીને જમવા માટેનો થાળ દરબારે અહીંયા જ કરાવ્યો થાળ જ્યારે તૈયાર થવાનો થયો ત્યારે મુકુંદ બ્રહ્મચારી આવ્યા શ્રીહરિએ તેમને કહી થાળ પોતાની પાસે મગાવ્યો ત્યારે વરણી અતિશય ઉત્સાહથી થાળ ત્યાં લઈ ગયા દૂધ ભાત અને સાકર હેતુ કથા સાંભળનારા બધા ભક્તોને એક બીજી વાત કરું મહારાજ જયારે જમવા બેસતા ત્યારે મહારાજ ભાત અને દૂધ કા ભાત અને દહીં અને કા ભાત અને સાકર આ જમતા શ્રીજી મહારાજ ભાત જેમાં હોય એવો લગભગ પ્રસંગ સાંભળવા નહીં મળે અને આપણે શું જમીએ બીમાર પડે છે ભાતની જોડે દૂધ અથવા ભાતની જોડે દહીં એનું ભોજન સ્વાસ્થ્ય માટે પણ ઘણું હિતકારી છે દહીં હોય તેમાં થોડું મીઠું નાખ્યું હોય દૂધ હોય તેમાં થોડી સાકર નાખી હોય એક પ્રકારનું નું ઉત્પાદ જેવો ખીર જેવું થઈ ગયું ને મહારાજ એ જ જમતા બીજા બધા દરબારોને પણ દૂધ અને ભાત વગેરે જમાડીને તૃપ્ત કર્યા તેમાં સાકર ઘણી પીરસાવી દૂધ અને દહીંની તો રેલમ છેલ કરી દીધી શ્રીહરિએ આવીને ચોક વચ્ચે સભા કરી જેનું વર્ણન કરી શકાતું નથી એક અત્યંત અનુપમ સિંહાસન હતું મહાન સ્વરૂપ ધારીને શ્રીહરિ તેના ઉપર બિરાજમાન થયા જાત જાતના બધા વાજંત્ર મગાવ્યા તે સમયે શ્રીહરિએ સંગીત ગાન કરાવ્યું જ્યારે સંતો ગાવા લાગ્યા ત્યારે વન પર્વત તેના પડછંદાના રૂપમાં ગર્જના કરવા લાગ્યા પ્રસન્ન જણાતું આકાશ પણ ગર્જવા લાગ્યું બની આકાશ પણ નૃત્ય કરવા લાગ્યું આવું સંગીત ગાન કોને કર્યું સંતોએ કર્યું ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા એ છે જૂના સમયમાં રાજાઓ એના રાજ્યમાં નવરત્ન રાખતા કોઈ સારામાં સારો વિદ્વાન હોય કોઈ સારામાં સારો શિલ્પી હોય કોઈ સારામાં સારો કવિ હોય અલગ અલગ કળાના નિષ્ણાત એવા નવરત્નો ભેગા કરીને રાખતા એનાથી રાજ્યની શોભા ગણાતી સારા બુદ્ધિશાળી સારા પ્રતિભાશાળી માણસોની કદર કરવી આ રાજાનો ધર્મ છે શાસ્ત્રોમાં લખ્યો છે ભારત દેશના પતનમાં અપૂજ્ય યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમઃ તત્ર ત્રીણી ભવંતેવ દુર્ભિક્ષમ મરણમ ભયમ કોઈ મહાન દેશ કોઈ મહાન રાષ્ટ્ર એનું પતન થાય એના મૂળમાં એક જ વાત તમને જોવા મળશે એક જ વાત શાસ્ત્રમાં લખી છે અપૂજ્ય યત્ર પૂજ્યંતે અયોગ્ય માણસો એ અધિકારના સ્થાને પહોંચે

થાય અને અયોગ્ય માણસ હોય અધિકાર મળે ત્યાર પછી જ રાજ્યમાં ત્રણ વસ્તુ થાય દુર્ભિક્ષમ દુકાળ પડે મરણમ આડેધડ મૃત્યુ થાય અને ભયમ પ્રજામાં ભય 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 અને જાગે અમેરિકામાં તમે જો બધા નિર્ભય છે દેખાય ને તમને અને બીજા બધા દેશોમાં તમે જો તો ભય છે મરણ છે દુર્ભિક્ષ બધું જ ચાલુ છે યોગ્ય માણસ હોય એની કદર કરતા આપણે શ્રીજી વિશેષતા એ હતી રાજા મહારાજાઓના રજવાડામાં નવરત્નો હતા ને એના રત્નો સ્વામિનારાયણ સ્વામિનારાયણની સભામાં અનેક હતા ચોલા દેવી ના મૃદંગની વાત મેં કથામાં કરેલી વર્ષો પહેલા અરે કેવી કેવી ઇતિહાસ ની અંદર કથાઓ છે ગ્વાલિયર ના ગવૈયા ગુજરાતમાં આવે રજવાડામાં જાય રાજા પાસે એવા ગાન તાન છેડે અને એવી મોં માગી ભેટ મેળવે ચાંદી થી ભરેલા ગાડાઓ એક પછી એક 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 પછી રજવાડામાં જાય એમાં કોઈ રાજા એ ટકોર કરી ગવૈયાઓ તમે સારું ગાવ છો પણ એક વાર જો તક મળે ને તો ભગવાન સ્વામિનારાયણની સભામાં જઈ એના સાધુ ગવૈયાને સાંભળજો આમ કહ્યું આ તો ગવૈયા હતા આ તો લડવા નીકળેલા સુરવીરો હતા અને એને આમ જયારે કટાક્ષ સાંભળ્યો કોણ સ્વામિનારાયણ અને પાછા ભગવાન ક્યાં એનું રજવાડું રજવાડું બજવાડું નથી તો સાધુ છે અરે સાધુ બાવા પાસે એવા ગવૈયા ન હોઈ શકે શોધતા શોધતા ખોબા જેવું ગઢપુર ગામ અને એમાં પણ ગઢપુર ગામના રાજા દરબાર દાદા ખાચર એના ઘરે મહેમાન થઈને બાવા ત્યાગી થઈને રહેનારા ભગવાન સ્વામિનારાયણ

અલંકાર આભૂષણ સભાની છે એટલે અમે આવ્યા છીએ અમારા કાન તરસે છે સારું સંગીત રૂહાની સંગીત સાંભળવા માટે અને કહેવાય છે ભગવાન સ્વામિનારાયણ પ્રેમાનંદ સ્વામીને શાન કરી પ્રેમ સખી થવા દો આપડા શ્રીજી સ્વામી કેવું ગાય છે અને ભાઈ આ ગાવાની મજા તો છે ને દાદા આમ ન આવે જે સંગીત ને જાણનારા હોય ને એને તો હામે કોઈ એને દાંત દેનાર મળે ને દાંત દેનાર કોઈક મળે ને પછી એ જે ખીલે ને આપણા શ્રીજી સ્વામી સરસ ગાય છે અતિ સરસ પણ એમાં કોઈક તબલા ઉપર થાપ આપનાર અને એમાં સામે કોઈક પછી સંગીત ને જાણકાર જો કોઈક મળી જાય ને પછી શ્રીજી સ્વામી ખીલેલા તમે જુઓ ને દાદા આપણે લોયાધામ પણ ધન્ય છે હા કે આપણી પાસે શ્રીજી સ્વામી જેવા સારા સારા ગાયક સંતો છે તાળીઓથી વધાવીએ આ મહારાજ ની કૃપા વિના બાકી તો ક્યાં એ ક્યાં છે ગાતા હોય તો કુંભાર આવે દોડતો દોડતો કે મારું પ્રાણી આ બાજુ ખોવાયું તો નથી ને ભગવાન ના મંદિરો એક પરંપરા છે ભક્તિ સંગીત ની હવેલી સંગીત શ્રીજી મહારાજે સર્વોપરી જે કાર્ય કર્યા એમાંનું એક કાર્ય છે કે ભગવાન શ્રીહરિની સાથે નિત્યાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જેવા દિગ્વિજય કરનારા સાધુઓ હતા કાશી નગરી વડોદરા કાશી નગરી જેટલો એનો મહિમા અને એમાં ભગવાન સ્વામિનારાયણનો સ્વામિનારાયણો વિજય તેતરામ રામ યશ ફેલાવનારા મુક્તાનંદ સ્વામી જેવા વિદવત વર્ય બૃહસ્પતિની બુદ્ધિને ઝાંખી કરે એવા નિત્યાનંદ સ્વામી જેવા પંડિત સંતો સ્વામી જેવા યોગની મૂર્તિ એવા સાધુઓ હતા તો સાથે સાથે ને જેવા કેવા સંતો રવિન્દ્રનાથ ટાગોર બ્રહ્માનંદ સ્વામીના છંદ વાંચે એ ચર્ચરી છંદ રેણુકા છંદ આ બધા તોટક છંદ આ બ્રહ્મ મુનિના રચેલા છંદને વાંચે અને રવિન્દ્રનાથ ટાગોર જેવા કવિએ સ્ટેટમેન્ટ આપ્યું કે આવી રચના કરનાર આ પૃથ્વી ઉપર કોઈ જન્મો હોય એવી મારી કલ્પનામાં નથી કોઈ માણસ વિચારો હવે ખાલી બ્રહ્માનંદ ની આટલી જ રચના ખાલી વાંચી હોય તો બ્રહ્માનંદ સ્વામી ને મળ્યા હોય ને જોયા હોય તો શું થાય દાદા શું અદ્ભુત એ અક્ષરધામ ના મુક્તો હતા બધા

સવારનો રાગ જુદો બપોરનો રાગ જુદો બપોર પછીનો ભૈરવ રાગ ખરેખર વહેલી સવારનો રાગ છે સવારે જગાડવા માટે જે પ્રભાતિ વગેરે ગવાય ને એમાં ભૈરવ રાગ વપરાય સંગીતજ્ઞ પેલા ગવાઈ આવો એના મનમાં થયો અરે 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 જેને રાગ ખબર નથી કયો રાગ કયા સમયે ગવાય શું ગાશે અને આજ્ઞાની મૂર્તિ એવા પ્રેમાનંદ સ્વામી તો મહારાજ બોલ્યા એટલે ગાવાનું બસ પછી સવાર કે સાંજ એ ક્યાં જોવાનું અને પ્રેમાનંદ સ્વામી ભૈરવ રાગ ચાલુ કર્યો કહેવાય છે આપણા શાસ્ત્રોમાં લખેલી વાત છે સંગીતના ઇતિહાસમાં આવી ઘણી બધી જવલ્લે ઘટેલી ઘટનાઓ છે

આજે પણ અમદાવાદમાં એક બહુ સારા સંત છે કોઈને પથરી પથરી થઈ હોય ને દાદા એ થોડા દિવસ રાગ સંભળાવે એની કાઢી દવા વગર અમેરિકાની સત્ય ઘટના છે મને સંગીત નો પ્રેમ છે મને બહુ ઇન્ટરેસ્ટ છે આપણે સાંભળી શકીએ ગાય ભલે ન શકીએ એટલું બધું પણ જે શાસ્ત્રની જે વસ્તુ સત્ય છે આપણે સમજવી જ જોઈએ ઘણી વાર આપણા શ્રીજી સ્વામી ક્લાસિકલ રાગમાં આલાપ કરતા હોય તાન છેડતા હોય તરાના ગાતા હોય તો આ શું કર્યા કરે છે એક વાર શ્રીજી મહારાજે સુરા ખાચર ને પૂછ્યું કે સુરા ખાચર તમને કયો રાગ ગમે સુરા ખાચર ને પૂછી દીધું હા મહારાજે રમુજ કરી સુરા ખાચર ને પૂછ્યું એટલે સુરા ખાચર કે જો મહારાજ બપોરના બાર વાગે અને હું ઘરમાં બેઠો હોઉં અને પરસેવેરજબ થયો હો અને મારો દીકરો આવે ને દૂર થી બૂમ પાડે એ બાપા જમવા આવો એ રાગ મને વધારે એક વાર સંગીતની મહેફિલ જામી હશે ને એમાં પછી સંગીત ન્યા બહુ સારા સારા રાગ ગાય ને પછી લોકોને પૂછે બોલો કયો ગાઈએ બોલો કયો ગાઈએ એમાં એક ભાઈએ બાજુમાં બેઠેલા બીજા ભાઈ ને પૂછ્યું કે જો ભાઈ ભૂપાલી આવી ગયો ભૈરવી આવી ગયો દરબારી આવી ગયો આ બધા રાગ આવી ગયા માલકો માં લિખ માં તમારે માં રાગ અપાત્ર માણસો પાસે અનધિકારી માણસો પાસે જેને જે વસ્તુની ખબર જ નથી એવા માણસો પાસે જ્યારે એ જ્ઞાન પ્રગટ કરવાનું થાય ને ત્યારે કહેવાય છે એ જ્ઞાનને પ્રગટ કરનારા માણસો માટે મોટા મોટી ઉપાધિ છે એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે પણ કહ્યું આસુરી જીવને આ શિક્ષા પત્રી આપતા એ તો એટલો હલકો છે પણ શિક્ષાપત્રી આપશો ને એને તો આ શિક્ષાપત્રીનો પણ અના દર થશે પ્રેમાનંદ સ્વામી એવો રાગ છેડ્યો સંધ્યા ઢળી ચૂકી હતી સાંજ થઈ ચૂકી હતી આખું વાતાવરણ બદલી નાખ્યું

બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો અદભુત પદો અદભુત સંગીત પ્રેમાનંદ સ્વામી વગેરે સંતો જે ક્લાસિકલ રચનાઓ કરીને ગયા છે ચંદુભાઈ આજે યાદ કરીએ ચંદુભાઈ રાઠોડ આખી જિંદગી પીએચડી સુધી સંગીતના ક્લાસમાં પ્રેમાનંદ સ્વામી રચનાઓ વાપરતા પોતે ગાતા બીજા પાસે ગૌરાવતા આપણા શ્રીજી સ્વામી એમની પાસે શીખ્યા છે ગુરુજીને પહેલેથી આગ્રહ કે સંસ્કૃતની વિદ્યા સંગીતમાં કોઈ સંસ્કૃતમાં કોઈ અંગ્રેજીમાં આધાર સમિત ચિત્રકળામાં એટલા બધા નિષ્ણાત હતા ગુરુજીને ઘણા વર્ષોથી સંકલ્પ હતો કે આપણા મંડળમાં બધી કળા છે ચિત્રકળા નથી અને આપણા હમણાં જ સ્વામી બન્યા એટલે નામ ભૂલાઈ ગયું હતું હમણાં જ દીક્ષા લીધી ને આધાર સ્વામી નામ એમને આપ્યું આધારાનંદ સ્વામી ઉપરથી આધાર વલ્લભ સ્વામી એમને ગુરુજીએ પહેલેથી ચિત્રકળામાં ખૂબ રસ ગુરુજી આજ્ઞા કરી છેલ્લા પાંચ સાત વર્ષથી ફાઇન આર્ટ્સના ક્લાસ લે છે આખી કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા ગોલ્ડ મેડલ મળ્યો હમણાં એમણે માસ્ટર ડિગ્રી પૂરી કરી અને એટલી અદભુત કલાકૃતિ ચિત્ર દોરે છે એટલા અદ્ભુત ચિત્ર એમનું પેઇન્ટિંગ એમની એક પોતાની કોઠા સૂજ એમના હાથની એક કરામત ક્યારેક જો તમને જોવા મળે ને તો તમને આશ્ચર્ય થાય આધારંદ સ્વામી જેવા એક ચિત્રકાર આપણા મંડળમાં એક સંત તૈયાર થયા જેનું નામ ગુરુજીએ આધારાનંદ સ્વામી ઉપરથી જ આધાર વલ્લભ સ્વામી રાખ્યું હજી પણ કાશીમાં ફાઇન આર્ટ્સમાં ભણે છે અને ખૂબ સારી પેઇન્ટિંગની કળાઓ શીખે છે શ્રીજી મહારાજ કળાના પોષક હતા શ્રીજી મહારાજ કળાના કદર કરનારા હતા આવી રીતે વન પર્વત આકાશ ધરતી અંબર બધાઓ ગરજવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા ચારે બાજુ ખુશનુમા વાતાવરણ થઈ ગયું તેમાં દેવો પણ વિમાનો લઈને છવાઈ ગયા તે વેળાએ ત્યાં બ્રહ્મા ભવ સુરરાજ ઇન્દ્ર ચંદ્ર ને સૂર્ય ઇત્યાદિ બધા અપાર દેવો આવ્યા જેનો ગણતા પાર આવે નહીં બધા દેવો આ શક્તિ અને સ્મૃતિને એક કરીને હરિસંકીર્તન સાંભળવા લાગ્યા સાંભળતા સાંભળતા તેમને તુરંત ભાન ભૂલાઈ દેવતાઓ પણ મસ્ત બની ગયા દેવોને પોતાના શરીરની સુદબુધ રહી નહીં બધા ઊંઘતા હોય તેમ પડ્યા રહ્યા શ્રીહરિના વિશુદ્ધ સ્વરૂપને જોઈને પોતાના સ્વરૂપ ક્ષીણ થઈ ગયા મનથી નિસ્તેજ થઈ ગયા કરિયાણાના ગ્રામજનો સૌ શ્રીહરીના દર્શન કરવા આવ્યા શ્રીહરીની રીત દેખીને બધા મનમાં ઘણા રાજી થયા કેમ જે આવી રીત ક્યાંય જોઈ ન હતી તેમણે શ્રીહરીની અલૌકિક રીત જોઈ પછી બધા ગામના લોકો શ્રીહરીને શરણે આવ્યા સત્સંગ ધાર્યો અનીતિનો ત્યાગ કર્યો અને નીતિમાં પ્રેમ રાખીને તેને સ્વીકારી ગામના લોકોએ અનીતિ છોડી અને નીતિ સ્વીકારી બસ આટલું જ જોવાનું છે આજના લોકો નીતિ સ્વીકારે છે મને આ વાત ખૂબ ગમે છે હું ઘણી વાર કથામાં કહું છું ભગવાન બુદ્ધ ખૂબ ઓછું બોલતા પણ ભગવાન બુદ્ધના અમુક ઉપદેશ પ્રસંગો એટલા અદભુત છે કાશીમાં ભગવાન બુદ્ધ રોજ ભિક્ષાચર્યા માટે નીકળતા અમે કાશીમાં ખૂબ રહ્યા છીએ કાશીની બાજુનું જ ગામ સારનાથ જ્યાં ભગવાન બુદ્ધ ખૂબ રહ્યા છે સ્તૂપ છે છે ઉપદેશ એ જગ્યા અમે વારંવાર ગયા છીએ ભગવાન બુદ્ધ કાશીમાં નીકળે મૌન રાખતા નજર પણ નીચી રાખતા બોલતા પણ ઓછું એક ઘરના આંગણે રોજ આવે ભિક્ષા માગે પવિત્ર સદગ્રસ ભિક્ષા આપે પણ ખરા અને એક પ્રાર્થના રોજ કરે ભગવંત કઈક વાત કરો ને કઈક કલ્યાણ થાય એવી વાત કરો ને રોજ ભગવાન બુદ્ધ ભિક્ષા લેવા આવે સદગ્રહસ્ત ભિક્ષા આપે અને રોજ એની એ પ્રાર્થના કરે ઘણા દિવસ પછી એક દિવસ બુદ્ધ ભિક્ષા માટે પાત્ર ફેલાવે છે પેલા ગ્રહસ્થ સારી ગરમા ગરમ રસોઈ ભિક્ષા પાત્રમાં નાખવા માટે લઈને આવે એને જોયું અરે અરે તમારા પાત્રમાં છાણ ગોબર લાગ્યો છે ભગવંત ભગવાન બુદ્ધ કઈ બોલ્યા નહીં હું ભિક્ષા માંગુ છું તારે આપવાનું કામ આપી દે ને ભાઈ પ્રભુ આ પાત્રમાં જો આ સારું અન્ન નાખીશ ને ખાવા લાયક અન્ન તો આ ગંદા પાત્ર ને લીધે આ ખાવા લાયક અન્ન પણ ગંદુ બની જશે મહેરબાની કરો અને સાફ કરો ત્યારે ભગવાન બુદ્ધ ઊંચી નજર કરીને એટલું જ બોલ્યા તું રોજ મને કહે છે કલ્યાણ આ પાત્રમાં એના ગોબર ને જોઈને મને એમ થાય છે કે મારી કલ્યાણની વાત તારા અંતર સુધી નહીં પહોંચે પેલા તું સાધના કર ધર્મનું અનુષ્ઠાન કર ભગવાનની ભક્તિ કર તારા અંતરને નિર્મળ કર ત્યાર પછી જ મારી સત્સંગની વાત તારા અંતર સુધી પહોંચશે ને એ સત્સંગ તારું કલ્યાણ કરશે નાની વાતમાં શું બાકી રહ્યું દાદા આજે મોટા ભાગે શું થાય ગોબર વાળા વાસણ માં જ જાજો તકલીફ ત્યાં જ છે અનીતિ છોડી અને ત્યાર પછી પ્રેમથી નીતિ નો સ્વીકાર કર્યો ગામના માણસો શ્રીજી મહારાજ પણ કોઈ પણ આશ્રિત થાય પાંચ વર્તમાન આપતા દારૂ પીવો આટલું બંધ કરો પછી કરવાનું ચાલુ કરો તો કામનું શિક્ષાપત્ર ની શરૂઆત પણ ક્યાંથી શરૂ કરી મહારાજે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં આત્મઘાત કરવો મધ્યપાન કરવું નહીં તમે જુઓ શિક્ષાપત્રની બધી શરૂઆત પેલા ક્યાંથી કરી નિષેધ થી કરી આટલું ન કરવું પછી કરવાનું પ્રતિપાદન કર્યું અને આપણે તો શરૂઆત ક્યાંથી થાય આ બેય જરૂરી છે બંને જરૂરી છે કરવાનું ચાલુ પણ કરી દઈએ અને ન કરવાનું છોડવાની પણ તૈયારી કરીએ પણ ન કરવાનું છોડતા નથી અને આપણે કરવાનું કરીએ છીએ એમાં તો બે બગડે છે આપણા

અમૃત નું પાન કરાવી હવે ઝેર પાસો અમને પણ પોતાની સાથે લઈ જાઓ બીન ઘર હી જો ઉજળ ભાસત મો રહે ઘર હી જો તુમ નિવાસ કરે રહો પ્રભુ તમે જશો આ ઘર અમારા માટે ઉજ્જડ બની જશે આ ઘરમાં રહેવું અમને ગમશે નહીં પ્રભુ આપ અહીંથી જશો અમને નહીં ગમે અમને આપની સાથે લઈ જાઓ અમારા ચિત્તની વૃત્તિ આપના સ્વરૂપમાં ચોટી ગઈ છે હવે તે ક્યારેય છૂટશે નહીં આપ જેમ કહેશો તેમ મેં કરશું અમને આપ કહેતા રહેજો ચિત્ત વૃત્તિ છો તે તુમમાં હૈ અબ કભ હું छू टन की नाही जो कहो सो कि जे हम ही। जो कहो सो कि जे हम ही कृपा करी के कहना तुम ही कृपा करी के હે પ્રભુ અમારે શું કરવું તે કહેતા રહેજો પ્રેમનું આ બહુ દિવ્ય સ્વરૂપ છે તમે બધા પ્રેમની દુનિયામાં જીવો છો કોઈક જગ્યાએ તમે પ્રેમ કર્યો છે કોઈક જગ્યાએ તમે પ્રેમમાં પડ્યા છો વાત બધી સાચી પણ પ્રેમ શું છે ને એ સમજવું હોય ને તમારે નિષ્કુળાંત ને વાંચવા પડે પ્રેમાનંદ સ્વામીને વાંચવા પડે સંસ્કૃતના ગ્રંથમાં નારદજી ભક્તિ સૂત્ર માં જે વ્યાખ્યાઓ કરી છે જ્યાં નો વિચાર છે એ વાસના છે જ્યાં સામેના સુખ જ વિચાર છે એ પ્રેમ છે પ્રેમ હંમેશા અમર છે ક્યારે કોઈનો પ્રેમ આ દુનિયામાં વાસી થયો જ નથી સાચો હોય તો ખોટા પ્રેમની આપણે વાત નથી કરતા પ્રેમ અમર હોય પ્રેમ અનન્ય હોય પ્રેમ ગલી અતિ સાકરી દોન સમાય જગતમાં બહુ ખરાબ કહેવત છે પણ આ પ્રેમની ચર્ચા એટલે કહી દઉં દિલ લગા તમે સમજી ગયા બરાબર ગમે તેવી વ્યક્તિ હોય પણ એક વાર ચોટી ગયું મન પછીને પરી મળે તોય શું પ્રેમ અનન્ય છે પ્રેમ અમર છે અને નારદજી એમ કહે છે પ્રતિક્ષણમ વર્ધમાનમ પ્રેમ એક એવી વસ્તુ છે હંમેશા વધ્યા વધ્યા જ જ કરે કરે છે છે દુનિયાભરના શાસ્ત્રો સારા ચિંતકો આધ્યાત્મિક શાસ્ત્રો ભૌતિક શાસ્ત્રો બધાનું માનવું છે આ દુનિયાની પવિત્રમાં પવિત્ર સારામાં સારી વસ્તુ એ પ્રેમ છે જો નિર્મળ ને સાચો પ્રેમ છે એટલે આ દુનિયાનું ચક્ર ચાલે છે અને આ દુનિયાની ગંદામાં ગંદી ખરાબમાં ખરાબ મોટા મોટી જેમાં થાય છે એ વસ્તુ પણ પ્રેમ છે મોટા ભાગને નકલી જ મળે છે અસલી બહુ ઓછાને મળે છે પ્રેમ ભગવાનનું નામ છે રસો રસોવૈ સહ વેદોએ એ રસમ હેવાયમ ભવતી વેદોએ કહ્યું સત ચિત અને આનંદ ભગવાનનું સ્વરૂપ છે સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્ર ચિત ચૈતન્ય સ્વરૂપ અને આનંદ આનંદ નો અર્થ જ થાય શાસ્ત્રમાં આનંદના પાંચ અર્થ કર્યા આનંદ સુખ તેજ પ્રકાશ અને પ્રેમ પ્રેમ છે તો જ આનંદ છે ને આનંદ છે તો જ પ્રેમ છે વાત સાચી કે દાદા ખોટી પ્રેમ અને દુઃખ ભેગા થઈ શકે ખરા મીરાના આંસુ હતા એ પણ પ્રેમના હતા વાત સાચી ને અદભૂત પ્રેમ વસ્તુ છે સમજવા જેવી સ્નેહ વિના લોખો લાગે કથતા તે કોરુ જ્ઞાન સ્નેહ વિના વિનાનું હૃદય એવો જેવી વર વિનાની જાન નિષ્કુળાંત સ્વામી શું દ્રષ્ટાંત આવ્યા સ્નેહ ગીતામાં ગમે એવી જ્ઞાન ની વાત કરીએ ગમે એવી ધ્યાન ની વાત કરીએ પણ પ્રેમ જ ન હોય તો દાદા શ્રોતાને વક્તા ઉપર પ્રેમ ન હોય તો એકેય વાત ઉતરે ખરી અને શ્રોતાને વક્તા ઉપર એટલો બધો પ્રેમ હોય તો જ્ઞાન હું અજ્ઞાનની વાત કરે તોય શિરાની જેમ ઉતરી જાય

ઉજડાસામાં અબા ભાષત મો પ્રભુ તમારા વિના અમારું ઘર અમને ઉજ્જડ લાગશે આ જગતમાં અમને રહેવું ગમશે નહીં તમે અમૃતના સાગર છો તમે અમૃત પાન અમને કરાવ્યું અને હવે ઝેર પીવાનું પ્રભુ આ ઝેર જગતનું હવે અમારાથી નહીં પી શકાય આપની સાથે લઈ ચાલો આમ વિનંતી કરે છે એ સમયે ખંભાળા વાક્યા ગામના દરબાર મોકા ખાચર ને સમાચાર મળ્યા શ્રી હરિ કરિયાણા પધાર્યા છે મનમાં ઘણો આનંદ થયો તુરંત કણિયા કરિયાણા આવ્યા અત્યંત નિપુણ મોકા ખાચરે આવીને શ્રી હરિને દંડવત કર્યા ચરણ કમળમાં પગે લાગ્યા શ્રી હરિના દર્શન આનંદ થયો સૌ સંતોને પગે પડ્યા આવીને શ્રી હરિ પાસે બેઠા માચા ખાચર આદિ બધા દરબારોને અપાર હેતથી મળ્યા આ ભૂમિના ના ધન્ય ભાગ્ય છે જ્યાં શ્રી હરિ નિવાસ કરીને રહ્યા આમ કહીને શ્રી હરિ અનન્ય દાસ

કારણ કે અમારા ગુરુ રામાનંદ સ્વામી કાર્યાણીમાં ઘણા દિવસ રહ્યા છે એટલે અમારે ત્યાં જવાની ઈચ્છા છે અમારે ગુરુ રામાનંદ સ્વામી બહુ દિન રહે તે ઠામી તિહા જાને કી ઈચ્છા અબહી પીછે ફિરેંગે ગામહી સબહી અમારે ગુરુ રામાનંદ સ્વામી અમારા ગુરુદેવનું ગામ છે આગળ પણ મહારાજે સંકલ્પ કર્યો હતો ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યાં જ્યાં છે શિષ્ય એ જ છે જે સદગુરુના પગલે ચાલે શિષ્ય એ જ છે પોતાના ગુરુની જે ઈચ્છા અને મરજી હોય એ દિશામાં ચાલે આ દુનિયાની હજારો દિશા છે ગુરુના પગલે ચાલે ને એ સાચો શિષ્ય છે મેં કથામાં વાત કરી હતી ને ગુરુના પગે પડવું એ સહેલું છે પણ ગુરુના પગલે ચાલવું ને એટલું સહેલું નથી પોતાના સદગુરુની ઈચ્છા પોતાના સદગુરુની રુચિ એને ઓળખી એ દિશામાં કામ કરે એ સાચો શિષ્ય છે શ્રીજી મહારાજ પોતાના જીવન દ્વારા આપણને શિષ્ય કેવો હોય શીખવાડે છે શ્રીનગરમાં ગુરુદેવ રામાનંદ સ્વામી ખૂબ રહ્યા છે અમારે ત્યાં પણ જવું છે વડનગર વિસનગર પ્રાંતિ સુધી જવું છે આ બધા સ્થાનોમાં સ્વામીનો મુકામ છે ત્યાં જઈને રહેવાનું સ્થાન કે મંદિર છે તે પછી અમારે ભૂત જવું છે જે અમે કહ્યા તે બધામાં રામાનંદ સ્વામીના સ્થાન છે જે જે સ્વામીના સ્થાનો છે તે બધા ગામ મને ખૂબ ગમે છે લો વાહ ભાઈ વાહ સાચા શિષ્યનું આજ કર્તવ્ય છે અમે અમારા મનમાં એવો નિયમ કર્યો છે તે અમે તમારી આગળ સ્પષ્ટ કર્યો કયો નિયમ કે અમારા ગુરુદેવ જ્યાં ગયા છે છે ત્યાં અમારે જવું અમારું એ જ કામ ત્યારે તે ખંભાળાના દરબાર મોકા ખાચર કઈ બોલ્યા નહીં ચૂપ થઈને બેસી રહ્યા આ ગામના દરબાર દેહા ખાચર ની આવતીકાલે રસોઈ રાખી છે તેમના મનમાં રસોઈ નો બહુ ભાવ છે તે જોઈને અમારા દિલમાં દયા આવી તે સાંભળીને દરબાર દેહા ખાચર રાજી થયા બોલ્યા દયાળુ તમે તો ભક્ત વત્સલ છો આપ હરિભક્તને કુરાજી કરતા જ નથી પછી તે દરબાર ઘણા ખુશ થયા ગામમાં ગયા બુરજ બુરજમાં શાંતિથી સુવા માટે પધાર્યા સંતો ધ્યાન કરવા લાગ્યા જ્યારે સવાર થયું ત્યારે સૌ જાગ્યા શ્રીહરીના ગુણોનું ગાન કરવા લાગ્યા સૂર્ય ઉદય થયો ત્યાં સુધી શ્રીહરી સુઈ રહ્યા પછી હરખમાં ઉઠ્યા શૌચ વિધિ કરવા ગયા ત્યારબાદ દાતણ કર્યું અને પછી પેલો દેવઘોડો મગાવ્યો કયો દેવઘોડો દાદા હા બ્રાહ્મણના રૂપમાં આવીને ઇન્દ્ર એ જે આપ્યો હતો તે કેવો હતો એ અનેક કળાઓ સંપન્ન હતો એ ઘોડો હાથી નું રૂપ પણ લઈ શકતો અને ગરડુ નું રૂપ પણ લઈ શકતો એ દેવ ઘોડો મગાવ્યો કુશળતાથી તેના ઉપર સવાર થયા સમતળ જમીન જોઈને ભગવાન શ્રી હરિયે ઘોડાને ફેરવાનું નક્કી કર્યું ભારે માહેલો ઘોડાનો સામાન મગાવીને ઘોડાને શણગારી દીધો સુંદર સોનેરી એક વસ્ત્ર જોઈને શ્રીહરે તેને મસ્તકે બાંધ્યું શુભ પિતાંબર ધોતી પહેરી છાતી ઉપર મોતીના હાર પહેર્યા હાથના બંને કાંડામાં કડા પહેર્યા લાલ રંગની સાલ ખંભા ઉપર નાખી ઝરકસી પટકો કસીને કમરે બાંધ્યો દેખનારાના મનમાં વસી જાય એવી મનોહર મૂર્તિ હતી હમણાં જ જ્ઞાનજીવન સ્વામીએ લીલાછમ વનમાં ડીવીડી બહાર પાડી છે શ્રીજી મહારાજ માણકી ઘોડીને અથવા ઘોડાઓને કેવી રીતે ખેલવતા

લઈને આવ્યા અને ભેટ આપી હજી નવો હતો બહુ બઉ પલટો મહારાજ આપી મહારાજ રાજી થયા ઘોડા ઉપર બેઠા એટલે તગીએ કહ્યું મહારાજ હજી નવો નવો છે ઓછો પલટેલો છે થોડું જ રાખ જોજો નવા ઘોડા ઉપર બેસવું ને કામ છે પાછું એટલે મહારાજે હાથમાંથી પેલો વેઢ હતો ને કાઢીને તખા પગીને કીધું લો તમે હાચવો

નવો ઘોડો હોય ને ઉલાળીને નીચે નાખે ને પેગડા પગ ભરાઈ જાય તો દાદા એને પૂરું કરી નાખે એવો કુંડાળે નાખ્યો એવો કુંડાળે નાખ્યો વીજળીના વેગે ઘોડો દોડે ઘોડો પણ ન દેખાય મહારાજ પણ ન દેખાય એવો વેગ પકડ્યો હા ઘોડો પણ ન દેખાય મહારાજ પણ ચાલે છે એટલું દેખાય તમને ખબર ઘોડો સ્પીડમાં ચાલે તેવું થઈ જાય એનું રૂપ ન દેખાય ખાલી પવન વેગે ચાલતો ને એટલું દેખાય આટલી ગતિએ ઘોડો દોડે છે તખા પગીને બધા વિચારમાં પડી ગયા કે શું થશે અને એટલી સ્પીડમાં એ ઘોડો દોડે છે અને એમાં ઝપાટે બંધ શ્રીજી મહારાજ એક પગ ઊંચો કર્યો ને પેગડામાંથી પાછા નીચે વળ્યા એટલી સ્પીડમાં અને આમ આંગળી નીચે રાખી પેલો વેઢ જે જમીન ઉપર મૂક્યો હતો ને આખા નીચે વળીને જમીન ઉપરથી એ વેટ લઈ લીધો એમ નહીં આંગળીમાં ફેરી લીધો બોલો ત્યારે તખા પગે કહ્યું અરે અરે મહારાજ આ તો તમારો ચમત્કાર છે શ્રીજી મહારાજ કે દરબારો બહુ ભોળા ને જ્યાં દેખાય ત્યાં શું દેખાય ચમત્કાર જ દેખાય આ વળી શું ચમત્કાર અમે કલ્યાણ કરીએ તમારો ચમત્કાર છે આમ મહારાજે રમુજ કરી એકવાર શ્રીજી મહારાજ સાથે જતા આવી બહુ સરસ વાત છે સુરાખાચર નજર નાખીને મહારાજ જુઓ આ વછેરી માણકીને ધાવે છે માણકી ઘોડીની વછેરી ધાવતી હતી સુરાખાચરે આ વાત કરી ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સુરાખાચર અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ માણકી ઘોડીને વછેરી ઉપર વધારે હેદ છે કે અમારા ઉપર વધારે હેજ છે સુરાખ આચરે કહ્યું મહારાજ એ તો ખળો ખળે ખબર પડે એટલે સમય આવે ત્યારે ખબર પડે મહારાજ કે તો આપણે પરીક્ષા કરી લઈએ ઘોડી ને વછેરી ધાવે છે અને એ જ સમયમાં શ્રીજી મહારાજ ત્યાં નજીક ગયા વછેરીને ખેંચી એક બાજુ કરી માણકી ઘોડી ઉપર બેઠા બાકી આવા સમયે બેસવું કામ છે કોઈ પણ પ્રાણી કોઈ પણ પ્રાણી એના વાછડા વત્સ સાથે હોય ત્યારે એ બંનેને છૂટા કરવાને એ બહુ અઘરું છે એ ગાયને વાછડાથી છૂટો કરો ઘોડીને વછેરીથી છૂટી કરો પ્રાણીમાં પણ આટલો બધો પ્રેમ હોય છે મહારાજ છૂટી કરી માણકી ઘોડી ઉપર બેઠા થોડે દૂર માણકી ઘોડીને લઈ ગયા ઘોડી ઉપરથી નીચે ઉતર્યા દૂર મહારાજ એકલા ગયા પગે ચાલી લઘુશંકા કરવા બાથરૂમ કરવા પાછા આવ્યા માણકી ત્યાં ત્યાં ઊભી હતી માણકી ઉપર બેઠા પાછા આવ્યા સુરાખાચરને કીધું સુરાખાચર હવે ક્યો માણકીને અમારા ઉપર હેત છે કે વછેરી ઉપર વધારે હેત છે ત્યારે સુરાખાચર બોલ્યા મહારાજ આ તો જાટવાન ઘોડા હોય ને એ જ એ કરી શકે બીજાનું કામ નહીં અને મહારાજ અમે તો દરબારો ઘોડાને ઓળખીએ જ છીએ બીજાનું કામ નહીં ત્યારે શ્રીજી મહારાજ કે આ દરબારને જાતિવાલી છે અમે વાલા અમે પૂછીએ છીએ કંઈક અને જવાબ આપે છે મહારાજ આવી રીતે રમુજ કરતા મહારાજ આવી રીતે અનેક વાર ઘોડાઓ ખેલાવતા અનેક જીવોના કલ્યાણ દરબારો ને મહારાજે પોતાની મૂર્તિમાં ઘોડાઓ ખેલવીને જોડ્યા છે નટના જેવી છેબીલા શ્રીહરીએ છતાં કરી શ્રીહરીએ આવી અદભુત શોભાને ધારી લીધી આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી જેની તેને ઉપમા દઈ શકીએ જેવી મૂર્તિ હોય છે તેવું વર્ણવી શકાતું નથી એટલા માટે શ્રીહરીની શોભાને અમાપ અનુપમ જ કહેવાય છે નારાયણ કરોડો એકઠા થાય તો પણ તે મૂર્તિનું માપ થાય એવું નથી તો આપણે કહીએ તેમાં તે શ્રીહરિની અલૌકિક શોભા છે છતાં તે મૂર્તિનું હું વર્ણન કરું છું તે કેવળ ધ્યાન કરવા માટે કરું છું તે પણ મારી બુદ્ધિના માપમાં આવે એટલું કરું છું શ્રીહરિએ દેવઘોડાને પ્રથમ સીધી પાટીએ ધીરેથી દોડવ્યો પછી કુંડાળામાં કુંડાળાના ફેરમાં નાખ્યો તે અશ્વ ઉપર એટલે આરૂવારોહરૂપ શ્રીહરીનું ચરિત્ર જોવા માટે સંતો અને હરિભક્તો દેવતા જેટલો સમય થયો સૂર્ય ચડ્યો ત્યારે શ્રીહરીએ તે અશ્વને ફેરવ્યો કાળુભાર નદી થી દક્ષિણમાં અને બુરજ થી થોડું પશ્ચિમમાં તે અશ્વ અશ્વ ફેરવ્યો હતો તે સમયે સાંભળજો તે સમયે તેના પડેલા ચિહ્ન હજી સુધી પડેલા છે તે મેં જોયા છે તે ચિહ્ન કે મહારાજે અશ્વને એવો ખેલ્યો એવો ખેલ્યો એના ચિહ્ન જમીન ઉપર પડી ગયા હતા એક ચિહ્ન વર્તુળાકારે ગોળ દેખાતા હતા સ્વામી કે આજે પણ મને એવા ને એવા દેખાય છે વિચારો ભગવાન શ્રી શ્રીહરિની એક એક લીલાઓ કેવી આ સદગુરુ સંતોના ના હૃદયમાં ચોટી ગયા છે મહારાજ મૂર્તિ મહારાજ ના અંગ પ્રત્યંગ અલંકાર આભૂષણ એક એક અદાવો છટાવો એ ઘોડો અને એટલું નહીં ઘોડાની છાપ આધારંદ સ્વામી ગ્રંથ લખે છે ત્યારે લગભગ આ લીલા પછી ચોપન વર્ષ જેટલો સમય ગયો છે કેટલો ચોપન વર્ષ પછી સ્વામી એમ કહે છે આજે પણ મને એ ઘોડાઓની વર્તુળાકારની છાપ જમીન ઉપર જે પડી હતી ને એ આજે દેખાય છે મૂર્તિ પણ દેખાતી મહારાજ પણ દેખાતા એમના માટે ચાલુ થઈ જતો આવી રીતે મૂર્તિના દર્શન કરીએ આવી રીતે મોટા સદગુરુ સંતોના દર્શન કરીએ હમણાં ગુરુજી સાથે આપણે પુલાશ્રમની યાત્રા કરીને આવ્યા જે જે ભક્તો આવ્યા છે બધાના હૃદય સ્વીકારે છે એ દ્રશ્યો જે સંભાળે છે ને એ દ્રશ્યો જેને જેને યાદ આવે છે ને

શ્રીહરિએ બાલમુકુંદ ની પૂજા કરી પહેલા તિલક કર્યા પછી પુષ્પો અને ઘણું નૈવેદ્ય ધરાવ્યું ગામધણી દરબાર દેહા ખાચરે અનેક પ્રકારની સારી રસોઈ કરાવી પછી શ્રીહરી પાસે આવ્યા પગે લાગીને કહ્યું મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં ખંભાળાના મોકા ખાચર શ્રીહરીને તેડવા આવ્યા સત્સંગ મહિમા તથા શ્રીહરીએ દેવઘોડો ફેરવ્યો એ નામે પાસાઠ તરંગ સમાપ્ત થયો બધા ભક્તોને જણાવવાનું શ્રી હરિચરિત્રામૃત સાગર આ અનુપમ સાગર જેવો ગ્રંથ એની કથા આપણે કેટલા સમયથી સાંભળીએ છીએ શાસ્ત્રોમાં કથા સાંભળવાની ઘણી બધી વિધિ છે વક્તા આવે પેલા આવી જઈએ ગ્રંથનું પૂજન કરીએ પછી વક્તાનું પૂજન કરીએ વક્તા એ વ્યાસ સ્વરૂપ છે ભગવાન નું સ્વરૂપ છે એની આરતી કરીએ પછી કથાની શુભ શરૂઆત થાય કથા પૂરી થાય ફરી વાર ગ્રંથ કરીએ આરતી કરીએ ત્યારબાદ શ્રોતાએ સાચી રીત આમાંથી અમારા બે દાદા સિવાય કોણ આ ત્રણ દાદાઓ સિવાય આ રીતને કોણ અપનાવે છે હું કહેવાય એટલે માગું છું કે આ ગ્રંથની કથા આપણે કેટલા સમયથી સાંભળીએ છીએ ચતુર્થ પૂર આપણે શરૂ કરીશું વાલા ભક્તો ત્રીજું પૂર પૂરું થાય તે દિવસે આપણે આ ગ્રંથનું પૂજન કરીશું આપણી શ્રદ્ધાને શક્તિ પ્રમાણે મારી પ્રાર્થના છે બધા ભક્તો પૂજનમાં જોડાજો કદાચ પૂજનમાં સાક્ષાત ન જોડાઈ શકો તો હૃદયથી તમે શનિવારના દિવસે પૂજનમાં જોડાજો અને સાચું પૂજન એ છે આ કથા સાંભળો છો મંતવ્ય લખજો અને આજે નક્કી કરો આ કથા સાંભળો છો એકાદ ભક્તને કથા સાંભળતા કરો મને યાદ છે આ કથા સાંભળનારા પાંચ સાત ભક્તો એવા છે જે ખિસ્સામાં કાગળ રાખે છે એમના સ્નેહીજનોને એમના મિત્રોને એમના સર્કલમાં બીજા સત્સંગીઓને કથા સાંભળતા કર્યા છે એમણે કર્યા છે એમ નહીં જે સત્સંગી નહોતા એ લોકો સત્સંગી થઈ ગયા છે તો વાલા ભક્તો આપણે આ કથા સાંભળીએ છીએ કથાની વિધિ જો શાસ્ત્ર પ્રમાણે આપણે સાંભળીએ તો એની બહુ મોટી વિધિ છે આપણે વિધિ પ્રમાણે કથા નથી સાંભળતા તો જ્યારે આપણને અવકાશ મળે ત્યારે વિધિમાં જોડાઈએ આ ગ્રંથના પૂજનમાં શનિવારે પૂનમનો દિવસ છે તે દિવસે જ આપણે આ ગ્રંથને પૂરો કરીશું અને તે દિવસે જ આનું આપણે દિવ્યને ભવ્ય પૂજન કરીશું અને તમે બધા પૂજનમાં જોડાજો

माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे